નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ. એક મહત્વના સમાચાર પાલનપુરથી. બનાસકાંઠામાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા બનાસ મેડિકલ કોલેજનો મહત્વપૂર્ણ નિર્ણય. પાલનપુર સિવિલમાં 90 લાખથી વધુના ખર્ચે વસાવી લેવાયા ઓક્સિજનના 300 સિલિન્ડર. અગાઉ સિલિન્ડરની અછતને લઈ અનેક લોકોએ ગુમાવ્યા છે જીવ. મુંબઈથી 15 ટન ઓક્સિજનનો જથ્થો ભરેલી ટ્રક પાલનપુર આવી પહોંચતા હાશકારો. આગામી દિવસોમાં ઓક્સિજન સંગ્રહ માટે ટેન્ક વસાવવાની પણ બનાસ મેડિકલ કોલેજની તૈયારી. અહીંયા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જે ઓક્સિજનની ખેંચ રહેતી હતી એના માટે અત્યારે અમારા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રક આવી છે. 300 સિલિન્ડર ઓક્સિજનના ભરીને બોમ્બેથી અમે લગભગ 90 લાખ રૂપિયાના ખર્ચે ખરીદી લીધેલા છે તાત્કાલિક નિર્ણય લઈને, અને બોમ્બેથી સિલિન્ડર ભરીને આવી ગઈ છે. કારણ કે સિવિલ હોસ્પિટલમાં જે એક્સપાન્શન કરવા અમે જઈ રહ્યા છીએ ત્યાં ઓક્સિજનને જરૂરિયાતને પહોંચી વળવા માટે અમે તાત્કાલિક એક સિલિન્ડરનો પણ નિર્ણય શંકરભાઈ સાહેબે લીધો છે. ઓક્સિજન પ્લાન્ટનો પહેલાં લીધો હતો અને એક આ બીજો બી નિર્ણય લઈ ગયા સ્ટોરેજ ટેન્ક લેવા, અને સ્ટોરેજ ટેન્ક પણ અમે શંકરભાઈ સાહેબે એ પ્રમાણેનો નિર્ણય લીધો છે. અને સ્ટોરેજ ટેન્ક પણ 10 ટનની અમે ખરીદવા જઈ રહ્યા છીએ. અત્યારે 15 ટન અત્યારે 15 ટન 15-1 ટનનો આ જે માલ છે એ 15 ટન જેટલો માલ હશે.